ને મિત્રો, મજામાં મિત્રો. આપણે ગણિતની અંદર આજે જીપીએસસી ડીવાયએસઓની જે પરીક્ષા લેવાની, એમાં મેથ્સના સમ જોઈએ કે કેવું પૂછ્યું છે. તો કેટલુંક નવું છે, કેટલુંક તમે લોકોએ રિવિઝન કર્યું છે એ છે. કોઈ ને કોઈ વાત ધારો કે નવી હોય તો પણ તમે એનો રેફરન્સથી પણ શોધી શકો. પ્રશ્ન પહેલો જ એવો છે કે તમે જોશો તો મજા આવશે. મિત્રો, દરેક દાખલા અગત્યના છે અને દરેક દાખલામાંથી આપણે કંઈક શીખવાનું છે. જો તમને એ આવડી ગયું છે તો પછી નેક્સ્ટ સ્ટેપ છે તમારે સ્પીડ કરવાની છે. તો મિત્રો, આપણા તમામ વિડીયો પ્રેક્ટિસ કર્યા કરો અને ઝડપથી માર્ક્સ મેળવા કરો. તો આજના પેપરમાં બધા રાજી છે, કારણ કે મોટા ભાગનું કવરેજ જે મેથ્સ રિઝનિંગનું છે એમાં વાંધો આવ્યો નથી. તો આનો ફાયદો જ એ છે મિત્રો, કે જે રોકડિયા માર્ક્સ છે એ તમે જો કવર કરી લેશો તો બાકીની આમાં વાંધો નહીં આવે. જોઈએ પ્રશ્ન. કે એક નિયમિત ષટકોણની બાજુનું માપ 4 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું? મિત્રો, નિયમિત ષટકોણ તમને ખબર છે ને, તો નિયમિત એટલે એકદમ નિયમિત હે ને. એટલે કે આમ જોઈએ ને તો આ દાખલા કે 3 સેમી હોય તો આ 3 જ હોય, આ 3 જ હોય, 3 જ હોય, 3 જ હોય, આ રીતે હોય. બીજી એક વાત પણ છે કે જ્યારે તમે આ રીતે જોઈન કરો ને, તો તમને એક બીજી વાત કહી દઉં કે આ બધી પણ 3 3 હશે, કારણ કે નિયમિતની અંદર લોજિક કહી દો. જો આ 360 છે તો આ કેટલું હોય? 60 હોય કે નહીં, છઠ્ઠો ભાગ. એટલે બીજી વાત કે તમને ખબર છે આ 60 હોય ને, આ બે તો સરખા હોવાને, કારણ કે આ નિયમિત છે, તો ફરીથી આ પણ 60 60. એટલે કે સમબાજુ આવા 6 ત્રિકોણ થયા, રાઈટ? સમબાજુ આવા 1 2 3 4 5 6. પણ સમબાજુનું તમને ખબર છે, ધારો કે તમે આને એલ કહો છો, બરાબર? તો તમને ખબર છે શું સૂત્ર યાદ છે ને, વર્ગમૂળ 3 છેદમાં 4 L² તો આ સૂત્ર આવા 1 ત્રિકોણનું છે. તો આવા તો 6 છે, તો બસ 6 ગુણી નાખો, એલ તમને આપ્યા જશે. કેટલા છે? 4 સેમી. તો લખી નાખી 6 ગુણ્યા વર્ગમૂળ 3 4 ગુણ્યા 4નો સ્ક્વેર, એટલે કે 4 ગુણ્યા 4. તો ઇઝ ઇટ ઓકે? અહીં તમે જોયો છો કે 4 4 ઉડી જશે, તો 6 6 24 વર્ગમૂળ 3, એવું કંઈ છે? નથી નથી નથી. દેટ મીન્સ શું આવશે? અન્ય. તો મિત્રો, ક્યારેક આવું અટપટું પૂછે, પણ તમને ખબર હોવી જોઈએ કે આ એક જ વાર યાદ રાખવાનું છે, વર્ગમૂળ 3 4, 3ના છેદમાં 4 L² અને જ્યારે ષટ્કોણ નિયમિત હશે એટલે આવા 6 થાય છે, એટલે 6 એ ગુણાકાર કરી નાખે છે. L એટલે લંબાઈ હે ને. તો અહીંયા સમબાજુ ત્રિકોણમાં 3 3 લંબાઈ પણ સરખી હોય, અને એ પણ યાદ છે કે એના ખૂણા કેટલા હોય? 60 અંશના હોય. તો મજા આવી મિત્રો. ધારો કે તમારા માટે આ નવું છે. અચ્છા, તમે હજી આને સૂત્ર રૂપે આમ પણ યાદ રાખી શકો, આને જો અડધા થઈ જશે આ 3, બરાબર? તો આખે આખું સૂત્ર તમારે આમ રાખવું ષટકોણ માટે સ્પેશિયલ, તો 3 વર્ગમૂળ 3 L² છેદમાં 2. આમ યાદ રાખવું તો વાંધો નહીં. તો આ એક અલગથી સૂત્ર યાદ રાખવું પડશે. ઓલું તમે એક આ પણ યાદ રહી જશે ને, આ પણ યાદ રહી જશે. તો જેમ તમને અનુકૂળ હોય તેમ પણ યાદ રાખવાનું છે, અને નેક્સ્ટમાં જ્યારે પણ પૂછાય તો માર્ક્સ પૂરા લેવાના છે. તો મજા આવી. જોઈએ નેક્સ્ટ મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન બહુ ફાઇન છે, બહુ જ મજા આવશે. પ્રશ્ન આવો છે કે એક વિદ્યાર્થી એક પુસ્તકનો 1/4 ભાગ એક દિવસમાં અને બાકી રહેલ પુસ્તકનો 3/5 ભાગ બીજે દિવસે વાંચે છે. જો હવે તેને 60 પાના વાંચવાના બાકી હોય તો તે પુસ્તકમાં કેટલા પાના હશે? મિત્રો, એક્સ ધારીને કરો તો વાર થોડી લાગશે, અને બીજું કે ક્યાંક ઉતાવળમાં ભૂલ થઈ જાય તો મારી દી. તો મિત્રો, અહીંયા સ્માર્ટ વર્ક કરીએ. ચલો, પહેલી વાત એ છે કે આખા પુસ્તકની અંદર કેટલા પાના, તો તમને એ જવાબ આપી દીધો. તો મેં કીધું ને કે ઘણી વખત આપણે જવાબ ઉપરથી પણ સહેલું લાગે, તો સીધા જવાબમાં જ વહી જાય કે ભાઈ ધારો કે 210 હશે, 260 હશે, 270 હશે, કે અન્ય. અન્ય જ્યારે પૂછે ને મિત્રો, ત્યારે થોડીક તમારી કસોટી થાય, પણ લેટ વી સી. જો આમાંથી 3માંથી જવાબ આવી જાય તો કોઈ ટેન્શન નથી, નથી તો ધેટ મીન્સ અન્ય. તો પહેલી વસ્તુ કે એક વિદ્યાર્થી જે પુસ્તક વાંચે છે એમાં પહેલા દિવસે 4/9 વાંચે છે, એ તો બરાબર વાત છે. તો મિત્રો, તરતે આ જો મને તો જવાબ ખબર જ છે આ છે, પણ તેમ છતાં તમારા માટે થઈ નહીં, કારણ કે તો એ તમે આજ આટલી સેકન્ડમાં જવાબ લઈ શકશો. એક વિદ્યાર્થી એક પુસ્તકનો 4/9 મતલબ કે 9મો ભાગ કંઈક આવતો હોય અને ભાઈ 4 વડે ગુણાકાર, એટલે આમાં અડધા પાનાની તો વાત નહીં, એટલે કે 9 વડે નિશેષ ભાગી શકાય એવું કેટલું? તો ફરીથી જ મેં તમને કીધું કે જેના અંકોનો સરવાળો 9 થતો હોય, બરાબર, અથવા 9 વડે ભાગી શકાતો હોય, તો એ આખી આખી સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય. તો 2 ને 1 3 વત્તા 0 તો આ નથી જ, 2 ને 6 8 વત્તા 0 નથી જ, 2 ને 7 9, મતલબ કે આનું આપણે ચેકિંગ કરવાનું. જો આ યસ હોય તો આ જવાબ, નહીં તો અન્ય. ઇઝ ઇટ ઓકે?
તો હવે જો 4 9 માંસ એટલે તરત તમે કહેશો 4 9 માંસ કે ના 270 ના, તો જુઓ જી 120 પેજ થયા. તો એને પહેલે દિવસે કેટલા પેજ વાંચાશે? તો 120. હવે બાકી રહેલ 270 માંથી 120 બાદ કરી નાખી એટલે શું થશે? 150. તો આ 150 પેજ છે એ બાકી છે, એટલે બાકી રહેલ એનો 3/5 માંસ જો મેચિંગ આવે છે 3/5 માંસ બરાબર. તો એ 3/5 માંસ આપણને આવડશે જોઈએ. 5 3 15 તો 30 3 90, તો 90 પછી 60 પાના, હા વધે જ છે જોઈએ, 90 ને 60 150, ધેટ મીન્સ તાળો પણ મળી ગયો છે. તો જવાબ તમે શ્યોર છો કયો આવશે? 270. તો મિત્રો ઘણી વખત એક્સ ધારવાથી આ દાખલો થોડો કોમ્પ્લિકેટેડ લાગશે અથવા તો તમારી ગણતરી વધી જશે, તો આપણે તો સ્માર્ટ વર્ક કરવું છે અને ઝડપથી જવાબ જ જોઈએ છે, તો આ રીતે પણ તમે કરી શકો છો. ઇઝ ઇટ ઓકે? જો કે આવા દાખલા મેં અગાઉ કરાવેલાય છે, તો જે લોકોએ બધા વિડીયોઝ જોઈ લીધા હશે તો એને તો આવડી જ ગયો હશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો પ્રશ્ન આવો છે કે રસેસને 36 પાના ટાઈપ કરતા 8 કલાક, જ્યારે ઇલેશને 39 પાના ટાઈપ કરતા 6 કલાક લાગે છે. જો બંને સાથે કામ કરે તો 275 પાના ટાઈપ કરતા તેઓને કેટલો સમય લાગે? મિત્રો આમાં આમ સાદું વિચારો તો આવડી જાય એવું છે. શું કામ? કે જો રસેસ છે 36 પાના ટાઈપ કરે તો 8 કલાક લાગે છે, તો 1 કલાકનું રસેસનું આપણે ગોતી લઈએ બરાબર. 1 કલાકનું તો જો સિમ્પલ જ 36 ભાગ્યા 8 બરાબર. તો જોજે 8 4 32 40 એટલે 8 50 એટલે 4.5 કલાક લાગે છે. ઓકે, હવે વાત આવી ઇલેશની. તો ઇલેશ શું છે? તો એને 1 કલાકનું આપણે ગોતી લઈએ તો એને 39 પાના ટાઈપ કરતા 6 કલાક લાગે. તો 39 ભાગ્યા 6 જોજે 6 6 36, પછી 3 વધ્યા 30, 6 35, બસ આટલી વસ્તુ. તો બંને જણા જો 1 1 કલાક કામ કરે, મતલબ કે બે સાથે કામ કરતા હોય એટલે 1 કલાક થાય ત્યારે આટલા પેજ કમ્પ્લીટ થઈ જાય. 6 ને 4 10 અને 8.5 ને 8.5 એટલે 11 પેજ કમ્પ્લીટ થાય છે, કારણ કે બે હવે હારે જ કામ કરે છે. એક જણો 4.5 પેલે પેજ કરી નાખશે, બીજો 6.5. તો કહેવાની વાત એ કે હવે 11 પેજીસ થઈ રહ્યા છે. તો પ્રશ્ન તો કેવો છે કે 275 પાના છે તો 1 કલાકમાં 11 પેજ તો થઈ જાય છે. ધેટ મીન્સ 275 તમે જો 11 વડે ભાગો તો સીધે સીધો જવાબ મળી જશે બરાબર ને. તો આટલું હોય કે ભાઈ 11 પાના તો 1 કલાક, 275 કેટલા? તો તમને આ જવાબ આવી જશે. જોજે 11 2 22 અહીંયા પાછળો વધશે 55, 11 50 55, મતલબ કે 25 કલાક. તો જવાબ રેડી જ છે. તો મિત્રો સમજાય છે? તો ક્યારેક સાવ સિમ્પલ જવાનું બરાબર ને, કે સાદી જ ગણતરી કે ભાઈ 1 1 1 કલાકમાં આને કેટલા પેજીસ થઈ રહ્યા છે, આને કેટલા થઈ રહ્યા છે. તો બે જણા હારે કામ કરે છે, મતલબ આને થઈ ગયું ને આને થઈ ગયું, તો 11 પેજ થઈ રહ્યા છે. તો મિત્રો આવા પ્રશ્નો પણ પૂછાયેલા અને તમને આવડી પણ ગયા હશે. તો અહીંયા દરેક પ્રશ્ન સહેલા છે, માત્ર આપણે ધ્યાન રાખી અને આ કામ કરવાનું છે. તો મિત્રો મજા આવી? દરેક પ્રશ્નો તમને રોકડા ગુણ આપી રહ્યા છે, એટલે જ મેથ્સ રિજનિંગના માસ્ટર બની જાઓ. બસ સર તમને હેલ્પ કરશે. તમે ક્યાંય પણ મૂંઝાઓ કોમેન્ટ્સમાં લખજો, પણ આનંદથી કામ કરો. આટલા દાખલાની પ્રેક્ટિસ તમને 100% દરેક પરીક્ષામાં કામ લાગશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અરે હા, તમારા પેપર કેવા ગયા છે જરૂરથી જાણ કરજો કોમેન્ટ્સમાં. અમે બધા તમારી રાહ જોશું. આવજો.